ભરૂચમાં દારૂના અડ્ડા પરથી પોલીસ કર્મીઓનો હપ્તો લેવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ તપાસના આદેશ કર્યા છે. તેમજ કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. ત્યારે વાયરલ થયેલ વિડીયોમાં પોલીસ કર્મીઓ હપ્તા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે DYSP CK પટેલે જણાવ્યું હતું કે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂને વેચાણ થાય છે તેવા સમાચાર આજે સોશિયલ મીડિયામાં તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ સમગ્ર મામલાને ગંભીરતાપૂર્વક લઈને આમાં શું હકીકત છે, કોઈ દેશી દારૂ કે વિદેશી દારૂની પ્રવૃત્તિ ચાલે છે અને ત્યાં દારૂને વેચાણ થાય છે કે કેમ, અને તેમાં કોઈ પોલીસ કર્મચારી હપ્તા લેવા જાય છે કે કેમ, અને કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તેની પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે. અને આ બાબતે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છે અને જો કોઈ પોલીસ કર્મીની સંડોવણી બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ અધિક્ષક દ્વારા નોંધ લીધેલ છે. આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં LCB, SOG અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા, તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ. જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી SP સાહેબે નોટ લીધેલી છે.